सकत सकत सौ कोई कहे अने सकत मानू नाम रिजे आपे दीकरा पसी नौखंड राखे नाम हो मां पाकड़ी बजाणा वाली देवी दियाली मां सकत सनाड़ा वाली धामाना पादर वाली ई माना परचा तो अपरम पार से मां तो जाला मकवान नी देवी ए जाला वाड़नी जगदम्बा जाला वाड़नी धरती नू रक्षण करे से पाटड़ी बजाणा मां मां पूर्ण परचा पूरे से सकत माये राजा हरपाल जेने पूर्ण परचा पूजा अने नवखंड मां जेनू नाम अमर राखी दीधू ई मां सकत सनाळा वाली आजे पाटड़ी बजाणा धामा सनाळा ना मधड़े पूर्ण परचा पूरे। अरे माये तो कहे दुखियारी दीकरियो ना आहुड़ा नुशा से ने दूध सेवा दीकरा दीधा से उर्स्याला ना आहुड़ा नुस नारी मां सकत हे जगदम्बा हमारी भूल सुख ने माफ कर जे हो। नवरात्रि ना दिवसों मा तो पाकड़ी बजाना मा झालावाड़ नी धरती नी माथे जगदम्बा ना गुण गवाता होय बेनो दीकरियो मळी अने ए मानो आराध करती होय निर्दोष भावे कोई दी जीवन मा पाप नो एकड़ो नो घूट्यो होय एवी कुवारी दीकरियो माने बोलावे आवो मां आवो Honey।
दाला वाड़ी जगदंबा पाटड़ी बजाणा वाली मां सकत सनाणा वाली आज परगट कुंजाय छे। जे जगदंबाए राजा हरपाल देना वचने वातों करी अरे बाबरा भूत ने जेने वश कर्यो एक रात में जेने 2300 गामना तोरण बांधाई मानो महिमा अपरंपार छे। राजा हरपाल देने माए पूरण परचा पूर्या आजे तो मां सखत ना गुणगान गावा से ना परचा नी वातों करवी से बहु मजा नी वात से सखत सनाळा वाले एनो महिमा केवो से। एक बार राजा हरपाल दे राजस्थान ना रणमा मलेच्छो ने धींगाणा मां हरावी अने बगाड़ी मूके से खूब हामटो रजळपाट करी અને પાછા પોતાના રાજમાં આવે છે। ખૂબ થાક લાગ્યો છે રાજા હરપાળ દે હાંજ ઢળી ગઈ એટલે પોતે સૂતા છે અર્ધેક રાતનો ગરજ ભાંગ્યો હશે એવામાં માતાજી સપનામાં આવ્યા હો। કેમ હરપાળ દે થાકી ગયો બાપ જાગે છે કે હુતો છો મને ઓળખસ હું કોણ છું મારા કુળદેવ હે મારી હું તમને કેમ ન ઓળખું મારા કુળના દેવી હે રાજા હરપાળ દે તું મને ભૂલી ગયો આવા વહમાં રઝળપાટમાં કે પછી ભાઈઓના વેરઝેરમાં કે આટલો બધો થાકી ગયો એટલે ભૂલી ગયો રાજા તું મને ઓળખો છો હા માં મારી ઓળખો છો બાળક ભલે ગમે એટલું અજ્ઞાન હોય પણ એ પોતાની માતાને ઓળખવામાં કોઈ દી ભૂલ ન કરે હે માં તમે તો મારા કુળના દેવી મરમરા માં મારી માફ કરશો માફ કરશો માં હે રાજા હવે આ ધરતી ઉપરથી તારા અંજળ દાણો પાણી ખૂટી ગયા છે બેટા માં આ ધરતી તને જાકારો આપે છે રાજા તું આ રાજસ્થાનની ધરતી છોડીને ગુજરાત તરફ હાલતો થા માં છા બેટા જા તારા રાજના તોરણ માં સખત બંધાવશે માં અને તારું નવખંડમાં નામ અમર થશે જા જા તને મારું વચન છે બેટા આમ રાજા હરપાળ દેને કુળદેવી મરમરા દેવીએ સપને આવી અને વાત કીધી અને પછી તો કહેવું શું માના કહેવા પ્રમાણે રાજા હરપાળ દેએ પોતાના 100 સિપાહીઓને તૈયાર કર્યા અને ગુજરાત પાટણ તરફ પ્રયાણ કર્યું છે। એ વખતે ગુજરાત પાટણમાં વાઘેલાનું રાજ પાટણનો કરણ વાઘેલા પવિત્ર રાજા કોઈ જીવનમાં પાપનો એકડો ઘૂંટેલો નહીં ઓલી પ્રજાનો પૂરણ પ્રેમી રાજા। અત્યારે તો વખતે એવો આવી ગયો છે કળજુગ એવો આવી ગયો છે રાજા રે કુડા એની પરજાવું કુડી અને કુડા કળજુગના મેહુલિયા હો। પણ એ પાટણના કરણ વાઘેલા જે હતા એનું દિલ એવું દયાળુ હતું પવિત્ર હતું કે કોઈની સન્માનગીરી કરવામાં મહેમાનગીરી કરવામાં દયા ધર્મમાં ટેકમાં પાછા ન પડતા। પણ પાટણમાં આવ્યા પછી હરપાળ દેનું રાજા કરણ વાઘેલાએ સન્માન કર્યું અને બાથો બાથ હામાં મળ્યા છે। ઓ હો 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 એ રામ 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 હરપાળ દે રામ રામ આવો જય માતાજી જય મારો બાપલિયો આવો પધારો પધારો જય માતાજી જય માતાજી મારા બાપ જય માતાજી કેમ છો પાટણ પતિ બસ માતાજીની દયા છે બા વાઘેલા દરબાર એમ કેમ તો છો ને બા હા હા બહુ વખતથી તમારા વખાણ આવ્યા બાપા
પણ આજ તો મોઢા મોઢ મળ્યા હો. હા હો ભાઈ, મે પણ તમને કઈ જોયા નોતા. હા ભા, આજે માતાજીએ દર્શન કરાવ્યા. મે કર્યો મે. અરે આવો આવો હરપાડ દે આવો. આ પાટણ તમારું સન્માન કરે છે ભાઈ, સન્માન. આમ રાજા હરપાળ દેને પાટણમાં આવ્યા પછી હારા ઉતારા દેવાના, આદર સત્કાર થયો. પાટણ પતિ ઉતારા આપે એમાં કોઈ ખામી ન હોય, અને રાજા હરપાળ દે માં મરમરા દેવીના કહેવા પ્રમાણે પોતાનું વતન છોડીને આવ્યા છે. રાજપુરી થી હવારમાં હુરજ નારાયણ ઉગ્યા છે. ભલે ઉગ્યા ભાણ ભાણ તુમારા ભામણા, જીવન મરણ લગી માન રાખજે કશું રાવું. હવારના પોરમાં પાટણ પતિ વાઘેલા દરબારની કચેરી તાહણીની માથે દૂધની તર બાંધી હોય એમ ભરાણી છે. કરણ વાઘેલો બોલે તો પછી ના પાડે નહીં, અને રણ મેદાનમાં કોઈ દી પાસી પાની કરે નહીં એવો પૂરેપૂરો ક્ષત્રિય વટ રાજા. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ જેની કચેરીમાં ઉમરાવો, પટાધરો, ભાયાતો, બારો, પંડિતો, ચારણો, વિદ્વાનો, આખી કચેરી અકડા ઠઠ જામી છે. કરણ વાઘેલાએ તો હરપાળ દઈને પછી પોતાની પાસે બહેર્યા ભર કચેરીમાં. બે રાજપૂતોને પાસે પાસે બેઠેલા જોઈ અને ઈ બારોઠોએ સુર બિરદાવળી ગાય બે રાજપૂતોને બિરદાવ્યા. આમ ડાયરો પૂરો થયો. પછી તો દી આથમો, પણ દી આથમો ને તા તો પાટણની આખી સકલ બદલી ગઈ હો, દ્રશ્ય ફરી ગયું. દરબારગઢની ખુરશીઓ ક્યાંય અલોપ થઈ ગઈ, વાતાવરણ સુમસામ થઈ ગયું છે. જે ગામની બજારો દિહાળે માણસોથી ધમધમતી, એ ગામની બજારો આખી બેકાર સુમસામ લાગે છે. આવા ટાણે કોઈ ચોકીદારે નગારાની ઉપર દાંડીનો ઘાવ કર્યો, અવાજ કર્યો, હાથ કર્યો, શું એ હામળો હામળો હોઉં પ્રજાજનું હામળો. આજે એક વિધવા ભામણીનો દીકરો બાબરા ભૂતના બાકડા લઈને દેવા જાય છે, એ બલિ બનીને જાય છે. હાથ સાંભળજો, હોઉ હાથ સાંભળજો પ્રજાજનું. આવો અવાજ રાજા હરપાળ દી સાંભળ્યો છે પોતાના ઉતારી. ચોકીદાર હાથ પાડે છે, એ ચોકીદારને એમ કહેવાય છે કે દરબાર પાસે બોલાવે છે હરપાળ દે. એ ભાઈ, આય તો શેનો હાથ પાડે છો? આ બધું બેકાર વાતાવરણ અને આ હે રાજપૂત, આપ અજાણ્યા લાગો છો. હા, આજે બાબરા ભૂતને બાકડા દેવા જવાનો દિવસ છે. હા, દર વર્ષે જે માણસ બાકડા લઈને જાય છે એ પાછો આવતો નથી. હે માં, એને પણ બાબરો ભૂત પરખી જાય છે ભાઈ. હે માં, અને એમાંય આજે આજે એક વિધવા ભામણી બાઈના દીકરાનો વારો છે ભાઈ. રાજા હરપાળ દે ચોકીદાર પાસેથી બધી વિગત જાણી પોતાના માણસને બોલાવીને ભલામણ કરી કે તમે કોઈ જય અને કર્ણ વાઘેલાને ખબર દઈ દો કે બ્રાહ્મણીના દીકરાના બદલે હું બાબરા ભૂતના બાકડા લઈ જાઉં, હું પાછો આવી અને કર્ણ વાઘેલાને મળીશ. એને પૂછવા જવાનું કોઈ કારણ નથી, હું રાજપૂત છું. માતાજી મરમરા દેવીનું સમર્પણ કરી બીજાને દુખે દુખી થાય છત્રી હરપાળ દે બ્રાહ્મણીના ઘર પાસે આવ્યા છે. ફેરીમાંથી પાછળ ફરતા ફરતા એ બ્રાહ્મણી જે વિધવા હતી, જેના દીકરાને બાકડા લઈને જવાનું હતું બાબરા ભૂતના, એ વિધવા બાઈ પોકાર કરતી હતી.
એના મકાન ના પસવાડે જઈ અને હરપાળ દે રાજાએ જ્યાં કાન માંડ્યા ને બાકડા લઈને જાય છે ને
એવી માળો કોઈ દી પાસો નથી આવતો એ જગદંબા એને પણ બાપ રભૂત કાય જાય છે એ બાયાજ મારા દીકરાનો વારો છે મારા એક ના એક દીકરાનો વારો છે બેન રૂમા વિધવાનો આધાર છે બેન હું તારો ભાઈ છું બેન સાની રે મારી બેન હું રાજપૂત છું આજ તે મને ભાઈ કીધો મારી બેનડી હવે બેન હું તારો ભાઈ તારા દીકરાને મરવા નહીં દઉં આજ એના બદલે હું બાબરા ભૂતના બાકડા લઈને જાય બેન હું રાજપૂત છું રોમા બેન રોમા ના ભાઈ ના તમે જાતા નહીં બાબરા ભૂત તો તમને મારીને ખાઈ જાય અરે બેન અને તમારી હત્યાનું પાપ લાગશે મને ના બેન મારી પાસે તમે તો પરદેશી છો વીરા બેન તમારે નથી જવું જેવા મારા ભાઈ હાથ તો મારી વિધાતા વેરણ થઈ ના બેન એવા મારે બીજાને હું દોષ દેવાનો ભાઈ બેન એક તો તે મને ભાઈ કીધો એમાં હું ક્ષત્રી અરે બેન આજે તો મારા ધર્મની ફરજ મારે બજાવવાની છે તું બ્રાહ્મણની દીકરી છો વિધવા છો અરે બેન મારા રાજપૂતનો ક્ષત્રિયનો ધર્મ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ બેનું દીકરીઓની રક્ષા કરવી બેન છાની રે આજ તારા દીકરાને બદલે આ બાકડાનું ગાડું ભરી અને હું હરપાળ દે ભૂતે બાબરા ભૂતની પાસે જાવ બેન જો જીવતો રહેશ તો કાલે આવી અને બેન તારા ઘરે જો આવું ને તો મારા તું દુખણા લેજે બેન પણ આજ તો હું જાઉં છું બેન બાબરા ભૂતના બાકડા ગાડામાં ભરીને ઉપડ્યા છે જંગલમાં રાજપૂતોનું માથું તો પ્રજાની અનામત છે બહુ મજાનું કવિ લખે છે રાજપૂતનું માથું ક્ષત્રિયનું મસ્તક એ પ્રધાની અનામત છે જ્યારે જ્યારે ધરતી ઉપર ધર્મ ઘટે પાપ વધે અબળાની લાજ લૂંટાતી હોય કે કોઈ વગર વાંકે કોઈને કોઈનો જીવ લઈ લેતું હોય તો રાજપૂત બચ્ચો એ બેસી ન રહે કારણ કે રંગમહોલ મેં રાનિયા બહુત એક બોલ સુને નહીં બાનિયા કા દરબાર મેં ગુણ કા નાચ નચે તો હી ગુણ દેખો ગુણ થાનિયા કા નર નાર મિલી પ્રજા પાઉ નમે વો પાઉ પૈસારા ની થાનિયા કા અરે જગ જીવન જીન કા પાર પડા હો તો જીવન રાજ પુતાનિયા કા ક્ષત્રિય નો ધર્મ કાય કેવો છે હો માં મરમરા દેવી નું સ્મરણ કરી રાજા પંથ કાપે છે પણ ત્યાં તો એ હરપાળ દેની બુઝાવો મળી ફરકવા ચારે કોરથી સારા સુકુનો મળ્યા થવા પોતે મનમાં વિચાર કરતા જાય છે આજે ભલે આવે બાબરો ભૂત હું શું રાજપૂત હરપાળદેના રૂવાડે રૂવાડે શૌર્ય પ્રગટ્યું છે સુરાતન ચડ્યું છે રાજાને સારે કોરથી સારા સુકુનની અંધાણીઓ મળી મળવા કારણ કે દેવીને પ્રગટ થવું છે માં સતતને જાગવું છે રાધા તો બસ ભગવતીને વિનંતી કરે માં મારી લાજ રાખજે ભગવતી ભીડભંજની ભવ પાર તું ઉતારતી હે મારા કુળની દેવી મરમરા દેવી મારું ધ્યાન રાખજે જ્યાં બાબરા ભૂતનું રહેઠાણ છે એ તરફ આવે છે ભયંકર રાત્રિનું વાતાવરણ છે અર્ધિક રાતનો સમય છે રાજા હરફાવ દે પાટણના શમશાનની માઇલ પાસે જઈને બેઠા છે ઘોર અંધારું થઈ ગયું છે અભિસીના મોઢા જેવી રાત બની ગઈ છે આખું વાતાવરણ બિહામણું લાગે છે હરપાળ દે બસ માં મરમરા દેવીને ભેળિયા વાળીને યાદ કરે છે ભૂતના ભડકા થાય છે જ્યાં ચૂડ્યું રાહડા લે છે ચિતિયારિયું થાય છે ભયંકર આવું જ્યાં વાતાવરણ છે પણ આ તો રાજા હરપાળ છે જેના મુખે અહો નહીં શક્તિનું સ્મરણ એને કોની બીક હોય બસ માતાજીનું રટણ કરે પણ તા તો હોશિંતા એ બાબરો ભૂત આવ્યો હો પાટણના મહાણમાં
લાવ મારા બાકડા લાવ, બાકડા લાવ કહું છું. કોણ છે તું? કોણ છે? માણસ કંદાય માણસ ખાવ. કોણ કોણ છે તું? હાજર થા કહું છું. મારા બાકડા લાવ, બાકડા લાવ કહું છું. અરે બોલતો કેમ નથી? કોણ છે તું? આવી ગયો બાબરા. હું રાજા હરપાળ દે. લે બાકડા લઈને આવ્યો ને ધીરો રે બાબરા ભૂત. આજ તને એમ બાકડા નહીં મળે. એમ હવે નહીં મળે વારી થામા અને સાનો માનો રે. હવે તારો કાળ નજીક આવી ગયો છે. તું મને જાણે હું કોણ છું તને ખબર? અરે તું બાબરો ભૂત હો તો હું રાજપૂત છું બાબરા. હું બાબરો ભૂત. રાજા હરપાલ દેવ પાટણના શમશાનમાં બેઠા છે. મહાણમાં એ બાબરો ભૂત એને હમે હાકલા પડકારા થતા. હરપાળ દે તો બસ મુરમરા દેવીનું સ્મરણ કરે છે. અહીંયા તો માં સકતને પ્રગટ થવું છે, માં શક્તિને પ્રગટ થવું છે, એને એનું ઠેકાણું ગોતવું છે. જગદંબા લીલા કરે છે. રાજા હરપાળ દે એક વિધવા બ્રાહ્મણીના દીકરાને ખાતર ઈ બાબરા ભૂતની હારે એવું ભયંકર તો પછી યુદ્ધ થાય છે કે એનું વર્ણન કયું ન જાય. જગદંબાએ લીલા કરી હો એ ભયંકર બાથમ બાથી થઈ રાજા હરપાળ દેતો માતાજીનું સ્મરણ કરે છે. એન મણિદીપમાં બિરાજતા માં શક્તિ ઉભા થઈ ગયા હો. રાજા હરપાળ દેની વારે આવ્યા છે. રાજાની આરદુ સાંભળી, બાળકનો અવાજ સાંભળી અને માં બેલપે આવ્યા. ઈ પાટણના મહાનની માલપા શક્તિ પ્રગટ થયા છે હો. માં પ્રગટ થઈ ખાલી એક હાથ, હાથમાં માતાજીનું એક કુંકણ પહેર્યું છે, ત્રિશુળ લીધું છે. આવું જોઈ બાબરો ભૂત હેબતાઈ ગયો. સુમસામ એક ખૂણામાં જઈને બેહી ગયો. મળ્યો ભૂજમાં ત્યાં તો ગેબી અવાજ થયો. રાજા હરપાળ દે, હું તને બચાવવા જોગણી આવી છું. મા તારે તારે હવે મને ભોગ આપવો પડશે. હે મા રાજપૂત, મારો ભોગ લાવ. હા મા. માંસ લાવ. હા મા. રાજા મારો ભોગ લાવ. મા હું જોગણી માનું છું. હા મા. આવું માતાજીએ પાટણના મહણમાં માગ્યું. આ તો દેવી પરીક્ષા કરે છે. માતા કુમાતા કોઈ દી બને નહીં. માં કોઈ દી બાળકનો ભોગ લે નહીં, એની પાસે ભોગ માગે નહીં. પણ આ તો જગદંબાને પ્રગટ થવું છે, કેવું બને છે તમે જોજો. ઈ પાટણના મહાણમાં રાજા હરપાળ દે માંસ ક્યાંથી લાવે? પોતે પોતાના ભેટમાં જે બીજી તલવાર છે એને કાઢી પોતાના શરીરના મીડા ટુકડા કરવા હો. માતાજીનો ખાલી એક હાથ દેખાય, એમાં શરીરના ટુકડા કરી કરી
અને રોગડીના હાથમાં મીડા મૂકવા. આમ કરતા કરતા એ રાજપૂતનું શરીર કપાવવા મળ્યું અને એમ થયું કે મારી પત જાય છે તે પોતાનું મસ્તક કાપવા જ્યાં જાય છે ત્યાં તો જગદંબા પ્રગટ થયા. રાજપૂત ધન્ય છે તારી ટેક ને, ધન્ય છે રાજપૂત. રાજા હરપાળ દે, હું શક્તિ તારી ઉપર પ્રસન્ન છું. રાજા તારે જે જોઈએ તે માગી લે. રાજા હરપાળ જે જોતું હોય તે માગ. હું શક્તિ બોલું છું રાજા, માગ માગ, માગે તે આપું. હે માં, તમે દર્શન દીધા પછી હવે બીજું શું? અને મારી તમે જો મને કાંઈક માગવાનું કહેતા હો તો પેલા દુખિયાના દુઃખ ભાંગમાં અહીંની પ્રજાને બાબરો ભૂત કોઈ દી રંજાડે નહીં. દર વર્ષે જે માણસનો ભોગ લેવાય છે ને મારી, એને કાંઈક બંધ કરે અને એ બાબરો ભૂતને મારે વશ થઈ જાય. હું જ્યાં જ્યાં એને મોકલું એ જાય. માં, પેલા પ્રજાનું દુઃખ મટાડો મારી. ભલે રાજા, તથાસ્તુ. માં, રાજા તમે જે કહેશો તેમ બાબરા ભૂતે કરવું પડશે. પણ હવે બીજું કંઈક માગો હરપાળ દે, તમારા માટે માગો હરપાળ દે. હું શક્તિ બોલું છું. હે મોળી માં, હે કુળની દેવ, તો મારી તું હવે જો કહેતી હો તો બે હાથ જોડીને મારી હું તો પ્રાર્થના કરું છું. હે માં, બીજું કાંઈ નહીં પણ મારે ત્યાં શક્તિ પુત્રો થાય. હે દેવી, આવી કૃપા કરો. માં, રાજપૂત. માં, હું તો મણિદીપમાં બેઠી છું. હા મારી, પણ એક બની અત્યારે મારો અંશાવતાર રાજસ્થાનમાં પ્રતાપસિંહ સોલંકીને ત્યાં થયો છે. એને એક દીકરી છે, એનું નામ સગતબા છે. હા મારી, પણ સાંભળો રાજા, મારી એક શરત છે. ભલે મારી, ભલે, મને તમારી શરત મંજૂર છે મારી. મહેર કરો માં, મહેર. તો સાંભળો રાજા, જ્યારે હું જાહેર થઈ જાઉં ત્યારે મારો અંશાવતાર અને મારો સમય ત્યાં પૂરો થઈ જાય. હા માં, અને તમારે મને કુળની દેવી તરીકે પૂજવી પડશે. ભલે મારી, આપ કહો તે બરાબર છે. માં, તમારી શરત મને મંજૂર છે. મારા અને મારા વંશજો તમારું કુળદેવી તરીકે પૂજન કરશું અમે. હવ આપ તો શક્તિ છો માં, મારા કુળની વેલ વધારો. હે ભગવતી. રાજા, સવારનો સૂરજ ઉગતા પાટણના રાજ્યમાં જાજો. હા માં, હવ હારાવાના થઈ રહેશે. હું શક્તિ તમારી ભેરે છે. હા માં, આટલી વાતો બની છે. આમ બાબરો ભૂત હરપાળ દે રાજાને વશ થયો. માં મર્મરા દેવીએ કુળદેવીએ વચન દીધું. બાબરો ભૂત વશ થઈ ગયા પછી હરપાળ દેના ઉરમાં એના હૈયામાં હરખનો કોઈ પાર નથી. આખી રાત મહાણમાં વહી ગઈ છે આમાં. પણ એ હવારનો હુરજ ઉગતા રાજા હરપાળ દે પાટણમાં પગ મૂકે છે. પાટણમાં જ્યાં પગ દે છે ને તો આખા પાટણમાં ખબર પડી ગઈ કે હરપાળ દે બાબરા ભૂતને વશ કરી દીધો છે. આપણને બાબરા ભૂતના સંકટમાંથી રાજાએ છોડાવ્યા છે. જ્યાં દર વર્ષે એક માણસનો ભોગ લેવાતો ને આવા સંકટને જે હરપાળ દેવે મટાડ્યો પછી તેદુની પ્રજા એ કેટલી આનંદમાં હશે, એને એ પ્રજા કરતા એ રાજા કેટલો હરખમાં હશે. દુઃખ દર્દ એના મટી ગયા ને એ ખબર જયારે પાટણમાં પડી, શેરીએ શેરીએ ખોબલે ખાંડો પીરસારી એમ થતા થતા કરણ વાગી લાગી ખબર પડે. બહુ રાજી થયા હો,
હરપાળદી આવે છે પણ હામા હમાસાર મળે હરપાળદી આવે છે પગમાં તેદી જોડા પહેરવાનું ભૂલી ગયા કરણ વાઘેલો ઉઘાડા પગે ગડગડતી દોટ મૂકી હો હરપાળદીને ભેટી એ હરપાળદી તમે તો મારી લાજ રાખી તમે મારું સંકટ મટાડ્યું તમે મારું દુઃખ મટાડ્યું હે કરણ વાઘેલા આ તો બધો મારી કુળની દેવીનો પ્રતાપ છે હવે કોઈ દી તમારે બાબરા ભૂતના સંકટમાં આવવું નહીં પડે આમ થાતા થાતા હાલો કચેરી ભરવાનો સમય થયો છે એ નકડા ઠઠ કરણ વાઘેલાની કચેરી ભરાણી છે પછી તો આનંદની થોડી ઊંડે છે એ રત્નસળી સિંહાસન ઉપર કરણ વાઘેલો ન બેઠા પણ હરપાળદીને બેહાડ્યા હરપાળદે આજ મારા સિંહાસન ઉપર તમે બેહો હું તમારી પાસે બેહો આવો આવો હરપાળ દે રામરામ બાપ પધારો અરે હરપાળ દે તમે તો પાટણની લાજ રાખી વાહ અને અમને બાબરા ભૂતના સંકટમાંથી છોડાવ્યા વાહ 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 અરે રાજભૂત હે કરણ વાઘેલા અરે એ તો અમારી ફરજ નથી આપણે તો રાજપૂત ક્ષત્રિય પ્રજાના દુઃખે દુઃખી થવું આપણો ધર્મ છે અને એમાં આ તો વિધવા બ્રાહ્મણીનો એકનો એક દીકરો ભા અને એની માનો વિલાપ મારાથી સંભળાતો નહોતો હે હરપાળ દે હા ભા આજે હું મારી ભરેલી કચેરીમાં જાહેર કરું છું કે આજ રાતથી કાલ સવાર સુધીમાં તમે જેટલા ગામના તોરણ બાંધો એટલા ગામ તમને અર્પણ કરું છું હરપાળ દે વાહ કરણ વાઘેલા તમને ભેટ છોગાદ આપું છું અને આ સોનાની મૂઠવાળી હીરે મઢેલી તલવારનો સ્વીકાર કરો હડપાડ દે આદરથી સ્વીકાર કરો વાહ કરણ વાઘેલા વાહ કરણ વાઘેલા ગણ કર્યા ગોઠ્યા કરે અવગણ ભૂલી જાય કાકા એ કહેવાય મોટાય મનના માનવી ભલે કરણ વાઘેલા ભલે જેવી તમારી ભલાઈ જેવી તમારી રખાવટ આમ પાટણની કચેરીમાં કરણ વાઘેલાએ રાજા હરપાળદેનું ખૂબ સન્માન કર્યું કે તમે અમારી લાજ રાખી દીધી બાબરા ભૂતના સંકટમાંથી છોડાવ્યા આટલી વાતો બને છે રાત પડતા રાજા માં શક્તિનું સ્મરણ કરે છે બાબરો ભૂત હાજર થાય છે માં શક્તિ તો ભેરે હતા અને બાબરો ભૂત વશ હતો પછી તો એક રાતની માલપા જેટલા તોરણ બાંધે એટલા કરણ વાઘેલો ભેટ સોગાદ આપતા થાય એટલે કીધું માં એક રાતમાં જેટલે ઠેકાણે ઘોડા દોડવું એટલા ગામ મારા થાય હવે તો તું જેવી દયા કરી એમ થાય ના ના હરપાળ દે ઘોડું ધોળવે પાર નહીં આવે બાબરા ભૂતને હુકમ કરી દો અને હુકમ છૂટી ગયો અને એમ કહેવાય છે એક કોરથી બાબરો ભૂત અને મરમરા દેવી અને એમ કહેવાય છે કે એક રાતની માલપાઈ માં શક્તિએ 2300 ગામના તોરણ બાંધ્યા છે અને હવાર પડ્યો તા દીઘડીએ દી ઉગાડ્યો સખતમાં એ એક રાતમાં હવારના હુરજ નારાયણે કોર કાઢીતા દીઘડીએ આવીને 2300 ગામના તોરણ બંધાવ્યા માં ખીતે તોરણ ભરતા પૂજા આહા રાજા હરપાળ દે 2300 ગામના ધણી થયા આ સખત સખત સૌ કરે સખત માનો નામ રીજી આપે દીકરા તો એના નવખંડ રાખે નામ સખત ને સમર્થા આપે રીધિ સીધી ને રાજ દાવા નહીં દે રોગણી લાખો વાટે લાદો માની મહેરબાની થઈ ગઈ હરપાળ દે માતાજીના કહેવા પ્રમાણે 2300 ગામના તોરણ પણ થઈ ગયા છે એ આનંદ ઉત્સવ છવાઈ ગયો છે પછી તો કહેવાનું હું હોય માએ કીધું છું તું રાજસ્થાનમાં જાજે માના વચન પ્રમાણે રાજા હરપાળ દે રાજસ્થાનમાં હાલતા થાય છે હાલતા
એમ કહેવાય છે કે રાજસ્થાનમાં આવ્યા પછી પ્રતાપસિંહ સોલંકીને ત્યાં માના કહેવા પ્રમાણે હરપાળ દે મહેમાન થાય છે. એ મજાના હારા આવકારા ઉતારા દેવાણા, એની મહેમાનીમાં શું ખામી હોય. રાત પડે એટલે ઢોલિયા ઢલાણ, પણ રાજા હરપાળ દે હૂતો છે અને નીંદર નથી આવતી. કાંઈક વાત બને પણ માને લીલા કરવી છે આંખ વિચાણી, અને માતાજી સપનામાં આવ્યા છે. રાજા પ્રતાપસિંહ, માં સૂતો છો કે જાગે છો બાપ? હા, તારી દીકરી સકતબા છે, એ મારો અંશ અવતાર છે. એના લગ્ન તું હરપાળ દેવી સાથે કરજે. રાતે સપનામાં માતાજી આવી શાન દેખાડી. સવાર પડતા એ પ્રતાપસિંહે પોતાની દીકરી તરીકે અવતર્યા એ સકતબા, એને વાત કરે છે, બેટા માતાજી કાંઈક કહે છે આપણને, અને આ તો જગદંબા થઈ થવાની વાતને જાણન હારી વાતને વધાવી લીધી, અને પછી તો ગળી આવી લગ્ન લેવાના રાજસ્થાનમાં. એ પછી તો રાજસ્થાનની ધરતી માથે એ મીઠા શરણાયુના શેર ઘેંકી ઉઠ્યા, ઢોલીડાના ઢોલ વાગ્યા, અને એ મજાના લગ્ન ગીત ગવાણા. જગદંબા રોગણી તો જુગે જુગે બાળ કુવારી, માં જગદંબા લીલા કરે એની લીલા તો કોઈ પાર નથી. આવું છે રાજા હરપાળ દે એના લગ્ન લેવાણા. પછી તો ઇતિહાસ થાકે મુનિજન પંડિતા, આનો કોઈ પાર ન આવે, આ તો બધો શ્રદ્ધાનો વિષય છે. પણ રાજા હરપાળ દીના લગ્ન લેવાણા પછી અમુક સમય એવો વીત્યો કે એમાં એક ઘડી એવી આવી કે રાજા હરપાળ દે બેઠા બેઠા વિચાર કરે છે, મને માએ કીધું છે એ બધું બરોબર છે કે આ કેમ હશે, હાંસવું હશે, આવી શંકા જાગી ગઈ. ખરેખર આ સખત આવી શંકાઓ હરપાળ દેના અંતરમાં થઈને ત્યાં તો ઈ શક્તિના હાથમાંથી અને પગમાંથી કંકુના ઢગલા મીડ્યા પડવા હો, અને સિંહણનું રૂપ દેખાણું હો. રાજા હરપાળ દે આવું રૂપ જોયા પછી પોતાનું જે કાંઈ શંકા હતી ને એનું સમાધાન થયું. પણ માતાજીની નજર વહી ગઈ હો કે હે હરપાળ દે, જોજો હો વચનનો ભંગ કરતાની રાજપૂત આમ આવી ઘટનાઓ ઘટ્યા પછી સમયને લાતા કાંઈ વાર લાગે નહીં. ધીરે 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 અમુક સમય જતા લગભગ દહેક વરહના વાણા વાયા હશે. રાજા હરપાળ દેના આંગણે ત્રણ ત્રણ પુત્રો રમે છે, ત્રણ ત્રણ દીકરા છે. એ ત્રણેય કુંવરો હરપાળ દેના આંગણામાં રમે છે. પછી તો માં શક્તિને એમ થયું કે હવે આ રાજાનું કામ પૂરું થયું, એટલે હવે મારે જવું જોઈએ. પણ આ તો જગદંબા કે મારે કાંઈક પ્રગટ થઈને જાઓ તો જગતમાં કાંઈક જાણ થાય, હું કાંઈક દેખો દઉં, કાંઈક જાહેર થાઉં, બને છે એવું. ત્રણે રાજકુંવરો ને એક ચારણનો દીકરો ઘેડી દળે રમે છે રાજપટાંગણમાં. એ ઘેડી દળે છોકરાઓ રમતા હશે એમાં રાજનો મંગળા નામનો હાથી ગાંડો તૂર થઈને ભાગ્યો છે. હાંકળ તોડાવી સિપાહીઓ એ હાથીની પાછળ ભાગે છે. બુમા બોમ, ભાગો ભાગો ભાગો. માણસોની ચિત્યારજીને દેખારા થયા છે. માણસો તો બચાવો બચાવો એના પોકાર પાડી રહ્યા છે. પોકાર મચીના ઘોર ઘમસાણ થઈ ગયું છે. આ ઘમસાણ મચ્યું છે
હમણાં જાણે કૂરો ને મારી નાખશે, કચરી નાખશે, ભાગો ભાગો ના પોકાર પડે છે. પણ અહીંયા સુરુખામાં ઉભા ઉભા એ સખત માં બધું જોઈ રહ્યા છે, માં લીલા કરે છે. કે જાણે હમણાં આ હાથી કુંવરો ને કચરી નાખશે, મારી નાખશે, માતાજી ને માયા કરવી છે. ઝરુખામાં ઉભા ઉભા એ માતાજી હાથ લંબાવવા ઠેઠ જમીન સુધી જવા દીધા. ત્રણેય કુંવરો ને પોતાની પાસે લઈ લીધા. ચારણ ના દીકરા ને ટાપલી મારી અને ઉગારી લીધો. એમ ચારે જણા ને ઉગાર્યા પછી ખમકારા મળ્યા બોલવા. માતાજીના હવ ને દર્શન થઈ ગયા, જગત માં જાહેર થયું. અને એની જયારે ખબર રાજા હરપાળ દે ને પડી એટલે ત્યાં આવ્યા. પણ રાજા અને હકત માની એમ કહેવાય છે કે જ્યાં નજરું હામે હામી ચાર નજરું જ્યાં ભેળી થાય ત્યાં તો શક્તિ ને રૂવાડે રૂવાડે તેજ મૃત્યુ છે. માતાજી બોલે છે, રાજા હવે બસ જય હો તમારી. માતાજી પ્રગટ થઈ અને જાણે ક્યાંય અલોપ થઈ ગયા, અદશ થઈ ગયા. બીજું કાંઈ બોલ્યા નહીં. ઈ સખતમાં આજ પાતળી બજાણા સનાળાના ધામમાં જ્યાં હાજરા હજુર ઉંધાય છે, દીઘડિયામાં મા પૂરણ પરચા પૂરે છે. હરપાળ દેના ત્રણ કુંવર હતા, એમાં મોટા સોઢાજી, ઈથી નાના માંગુજી, ઈથી નાના હેથોજી. પૂરણ પરચા પૂરનારી જગદંબા આવા કળિયુગમાં કોગરી સખત સનાળા જ્યાં પાટડી બજાણા માનું ધામ છે ત્યાં જાજો. ઈ ધરતી માથે પગ મુકતા પાવન થઈ જાય આવી પવિત્ર પાવન ભૌમકા ઝાલાવાડની, જે ઝાલાવાડની જગદંબા, જે દેવી ઝાલા મકવાનની દેવી. નવરાત્રીના દિવસોમાં જાવ ને તો ત્યાં બેનું દીકરીયું ગરબા ગાતી હોય, એ માના અખંડ દીવા જળહળતા હોય. એક રાતમાં જેને 2300 ગામના ગોરુણ ભાંજા એ સખત સનાળા વાળે એના ગુણ ગવાતા હતા. કેવા માના ગીત, કેવા માના ગુણ. સખત માના મંદિરિયામાં મોરલિયા રે બોલે, સખત માના મંદિરિયામાં મોરલિયા રે બોલે, કોયલની તો કરે ચીલો હાલો માના માજરે, કોયલની તો કરે ચીલો હાલો માના માજરે, સખત માના મંદિરિયામાં.
આવા જ્યાં માના ગુણગાન થાય છે, એ ઝાલાવાડની ધરતી માથે માં સખત માં પૂરણ પરચા પૂરે છે. હરપાળદેના ત્રણ કુંવરો સોઢાજી માંગુજી હેથોજી એને ઝાલ્યા એટલે ઝાલા કહેવાના. ચારણના દીકરાને ટાપલી મારી અને ઉગારી લીધો એટલે એ ટાપલિયા ચારણ કહેવાના. હજી ટાપલિયા ચારણના નામે એ લોકો ઓળખાય છે. માં ભગવતી જગદંબા ઝાલા કોળુની દેવી હરપાળ દેને વચને વાતું કરી અને એ સમયમાં બાબરા જેવા ભૂતને વશ કરી અને પાટણની પ્રજાને દુઃખ મુક્ત કરી. માં એ તો માં છે, પાટડી બજાણા વાળી માં, સતત સનાળા વાળી જગદંબાનો પરચા એનો કોઈ પાર નથી. પણ એ પાટડી બજાણા એ ધામાના મંદિરે એકવાર એક ગામડાનો અભણ કવિ આવી અને સખતના પારે આરદાવું કંઈક કરે છે કે હે માં, સમય કાળ યુગ એવો આવી ગયો છે, કઠણ કળી કાળમાં કોઈ કોઈની ક્યાંય સલામતી રહી નથી, હે માં આજ કેવું બનાય છે. હે વિષ ભૂધાળી વિનું તને મારી અરજી સુમજે આજ, દેવી તારા દેહ ને કાજે વેલી આવજે આવ પ્રભાતે. હે માં, ઝુલમના દળ જાગ્યા હવે ગાય બજારે વિંધાય રહા, તળ જાય રજપૂતી તોય હોડ તાણી ને હે માં હકત તું કા હોતી ભર બજારે. હે માં, ગવત્રી મરે છતાં એને કાંઈ કહી હકી નહી, માં ધર્મ નો લોપ થતો હોય ત્યારે કાયદો કાળો કાનૂન કાળો વેલના વાયા વેલ, પાહે નથી તીર ને ભાથા અમે તો સખત ને ખોળે મેલિયા માથા. હે માં, પંડ પરાધી અમારો દુબળો અને મુખ પર ઉદાસ હોય એને મુઠી અન્નની આશા નાખે ઊંડા ઘોર નિશાસા. હે માં, તારી શક્તિ થાકશે જગદંબા, અમારા દુઃખ મટાડજે અને માં પોકાર સાંભળે. હો માય તો માં, જગદંબા તો જાગતી જ્યોત છે, આવા કઠણ કળી કાળમાં જઈનું નામ લેતા ભવના દુઃખ મટી જાય. અને અમારો કવિ તો ત્યાં સુધી કહે છે એ ઝાલાવાડની જગદંબા એ સખતને તો સમરો નહીં, ભલે એવા ભયંકર દુઃખના દાવાનળ ફાટી નીકળ્યા હોય કદાચ ઘંટીના બે પડ વચાળે, જેમ અનાજના દાણા કચરા એમ માણસ દુઃખથી રીબાતો હોય વલવલતો હોય અને પોતાની કુળ દેવે જો ખહી ગઈ હોય ને માં કહે નહી. પણ એવા અટકેલા જો એ પાટડી બજાણા પોગી જાય ને તો અટક્યાને ઉકેલ નારી છે સખત સનાળા વાળી, પાટડી બજાણા વાળી ઝાલાની કુળની દેવી, ઝાલાની કુળની દેવી શ્રી જગદંબાએ નો મહિમા અપાર, પાટડી બજાણા નો મહિમા અપાર, સખત સનાળા વાળી નો મહિમા અપાર છે. હે માં, તને વંદન થાય, હે માં તને તો ગુણ ગવાય, હે માં અમારી કાંઈ પણ ભૂલ શકો હોય ને તો માફ કરજે. જય હો સખત માં, બોલો સખત માં.